આજે ગુજરાત શોકમાં ડૂબેલ છે, દેશવાસીઓ પણ ખૂબ દુઃખી થયા છે। મોરબીમાં ગઈકાલે સાંજે જે ભયંકર દુર્ઘટના ઘટી, અનેક આપણા સ્વજનોએ નાના નાના ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા। દુઃખની આ ઘડીમાં આપણા સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે। ભૂપેન્દ્રભાઈ અને એમની સરકારના સૌ સાથીઓ પૂરી શક્તિથી શક્ય એટલા બધા જ રાહતના કામો કરી રહ્યા છે। અને કાલે રાત્રે કેવડિયાથી સીધા ભૂપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા અને મોરબીમાં એમણે રાહત કામોની કમાલ સંભાળી લીધી। હું પણ રાતભર અને આજે સવાર સુધી સતત એમના સંપર્કમાં રહ્યો। એ પણ લગાતાર જુદા જુદા વિભાગો, અન્ય મંત્રીઓ, સરકારના વરિષ્ઠ અધિકારીઓ આવી ભયંકર આપદામાં કેવી રીતે લોકોની મુશ્કેલીઓ ઓછી કરી શકાય એના માટે કામે લાગ્યા। કાલે મોરબીમાં એનડીઆરએફની ટીમો પણ પહોંચી ગઈ, લશ્કરના જવાનો, વાયુસેનાના જવાનો એ પણ બચાવ અને રાહતના કામમાં જોડાયા। અને આજે બનાસકાંઠાની ધરતીથી, મા અંબાની ધરતીથી હું ગુજરાતના લોકોને ફરી વિશ્વાસ આપવા માંગુ છું, આશ્વસ્ત કરું છું કે આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ કોર કસર બાકી નહીં રહેવા દેવામાં આવે। કાલે મોરબીમાં આ ભયંકર પીડાદાયક મન બહુ જ વ્યથિત હતું, હું દુવિધામાં હતો કે આ વિકાસના કામો છે, બનાસકાંઠામાં પાણીનું મહાત્મ્ય કેટલું છે હું જાણું છું, કાર્યક્રમ કરું કે ન કરું, પરંતુ આપનો પ્રેમ, આપના પ્રત્યેનો મારો સેવાભાવ અને કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કાર એના કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો।